નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકાર આગામી સમય એટલે કે 2019-2020માં કુલ 35,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવાની છે, જેની જાહેરાત પણ બજેટ રજૂ કરતા સમયે શ્રી નીતિન પટેલે કરી હતી. તો તે કઈ કઈ જગ્યાઓ બહાર પડવાની છે તે આજના વિડીયોમાં જોવાના છીએ. તેથી આ વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોતા રહો. અને હા મિત્રો, આ વિડીયોને ખૂબ જ શેર કરી, લાઇક કરી અને તમારા પ્રશ્નો કમેન્ટ કરી અવશ્ય જણાવો. આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌ પ્રથમ તો જે જૂની ભરતીઓ મોકૂફ રાખવામાં આવી હતી તે ભરતીઓ માટે નવેસરથી ફોર્મ ભરાશે, પરંતુ માત્ર EWS કેટેગરીવાળા મિત્રોએ જ ફરીથી ફોર્મ ભરવાના રહેશે. તેથી આ એક પ્રશ્ન તમારા દિમાગમાંથી કાઢી નાખજો. તો હવે જોઈએ 2019ના એન્ડ સુધીમાં કઈ કઈ ભરતીઓ નવી આવવાની છે. ગુજરાત સરકાર દ્વારા આપેલ તમામ જગ્યાઓ પર ભરતી થવાની છે. મોટા ભાગની ભરતીની નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. સૌ પ્રથમ જે 2019-2020માં સૌથી મોટી ભરતી આપવાની છે તે છે પોલીસ કોન્સ્ટેબલ, જેમાં કુલ 10,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે, જેની પણ ઓફિશિયલી મંજૂરી પણ મળી ગઈ છે. પણ આ ભરતી મારા ખ્યાલ મુજબ ઓક્ટોબર નવેમ્બરમાં જાહેર થશે, તે પહેલાં જાહેર થાય એવું લાગતું નથી. બરાબર મિત્રો, ત્યાર પછી જોઈએ તો PSI અને ASIમાં અનુક્રમે 966 અને 624 જગ્યાઓ પર ભરતી થવાની છે એવા ન્યૂઝ છે. આ ભરતી પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે. આ એક ખૂબ જ સારી તક છે. જે વિદ્યાર્થીઓ ગઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં નિષ્ફળ ગયા હતા તેમના માટે આ એક સારી તક છે PSI ASI. ત્યાર પછી જોઈએ તો રેવન્યુ તલાટીમાં 2800થી 3200ની વચ્ચે અથવા તો તેની આસપાસ કુલ જગ્યાઓ પર ભરતી આવશે. આ ભરતી આવશે તે ફાઇનલ છે, પણ ક્યારે બહાર પડે તેનું કંઈ નક્કી નથી. કારણ કે આ ભરતી 2019માં પણ વાત હતી કે થશે, પણ હજી થઈ નથી. પણ મને એવું લાગે છે કે આ પંચાયત તલાટીની ભરતી પૂર્ણ થશે ત્યાર પછી રેવન્યુ તલાટીની ભરતી જાહેર થઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો બિનસચિવાલય ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટની ભરતી. આ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે કે આ ભરતી 2018માં જ્યારે જાહેર થઈ હતી ત્યારે 2221 જેટલી જગ્યા ઉપર હતી, પરંતુ અત્યારે એવા ન્યૂઝ છે કે બિનસચિવાલય ક્લાર્કમાં 1000 કે 1500 જેટલી જગ્યાઓ વધી શકે છે. ત્યાર પછી જોઈએ તો તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક. તલાટીકમ મંત્રીમાં 2156 જગ્યાઓ પર તથા જુનિયર ક્લાર્કમાં 1156 જગ્યાઓ પર ભરતી આવવાની છે. તેમાં પણ જગ્યાઓની વધારો થઈ શકે છે. આના પછી જોઈએ તો યુનિવર્સિટી ક્લાર્કમાં કુલ 600 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ થશે જુલાઈ મહિનાથી. આ ભરતી માટેની પરીક્ષાનો સિલેબસ બિનસચિવાલય ક્લાર્ક જેવો જ હોય છે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ પંચાયત તલાટી અને પંચાયત ક્લાર્કમાં અનુક્રમે 1745 તથા 1107 જગ્યાઓ પર ભરતી થવાની છે. અને નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ક્લાર્કમાં 157 જગ્યાઓ પર તથા કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્ક માટે 257 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ઉપરાંત જોઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એટલે કે ફોરેસ્ટ ગાર્ડ જે છે એમાં 334 જગ્યાઓ પર ભરતી જાહેર થવાની છે. ત્યાર પછી વિદ્યુત વિભાગમાં જોઈએ તો MGVCL, DGVCL અને PGVCLમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે અનુક્રમે 69, 177 અને 104 જગ્યાઓ પર ભરતી આવવાની છે. આમ 2019માં ચૂંટણી પછી વિવિધ સંવર્ગોમાં અંદાજે 30,000થી 35,000 કે તેનાથી પણ વધારે જગ્યાઓ પર મોટી માત્રામાં ભરતી થવા જઈ રહી છે. તો અત્યારથી જ તૈયાર થઈ જાઓ અને મહેનત કરવા માંડો, જેથી 2019 તમારા જીવનનું મહત્ત્વનું વર્ષ બની રહે અને તમને સફળતા અપાવે. આમાંથી અમુક ભરતીઓ રદ પણ થઈ શકે છે. આ ભરતીઓ થશે એવા ન્યૂઝ છે, કોઈ ઓફિશિયલ માહિતી નથી કે આવશે જ, પણ મોટાભાગની ભરતીઓ થશે જ એવું મારું માનવું છે. તેથી જોતા રહો જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.